ભયંકર કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં ઘણા બધા લોકોને મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ અવારનવાર સતાવતી હોય છે. જેને ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મોઢામાં છાલા પડી ગયા, આ મોઢામાં છાલા પડી જાય જેના કારણે ખાવામાં ખૂબ તકલીફ પડે, દુખાવો થાય, તીખું તળેલું વસ્તુ સહેજપણે ચાંદા પર અડે તો જેના કારણે ખૂબ જ પીડા, ખૂબ જ દર્દ થતું હોય છે, પાણી પીવામાં પણ તકલીફ પડે, બોલવામાં પણ મિત્રો ખૂબ પેન થતું હોય છે, તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું અને આ ચાંદા છે એ શા કારણે ગરમીમાં ઘણા બધા લોકોને અવારનવાર પડતા હોય છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા જ હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેવા નમ્ર વિનંતી. તેમજ આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યો તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો. તો સૌ પ્રથમ તો આપણે મિત્રો જાણીએ કે શા કારણો જવાબદાર છે ચાંદા અવારનવાર પડવા માટે. તો મિત્રો ભયંકર ગરમી પડી રહી છે અને ગરમી જેમ જેમ વધે તેમ તેમ શરીરમાં પિત્તનું પ્રમાણ વધતું જાય, પિત્તનું પ્રમાણ વધે એટલે કે ઇન્ટરનલી હીટ, શરીરની અંદરનું તાપમાન ખૂબ વધી જાય જેના કારણે ગેસ, એસિડિટી આવી બધી સમસ્યા મિત્રો થતી હોય છે. જેના કારણે મિત્રો ઇન્ટરનલ હીટ વધી જવાના કારણે સીધી અસર આપણા મોઢા પર, માથા પર, માથામાં દુખાવાના આવી બધી તકલીફ મિત્રો થતી હોય છે, જેના કારણે મિત્રો ગરમીની અંદર ખાસ કરીને આ મોઢામાં ચાંદા ઘણા બધા લોકોને પડી જતા હોય છે. ત્યારબાદ સેકન્ડ એટલે કે બીજા નંબર પર મિત્રો આવે છે એ છે કબજિયાત. જે લોકોને પેટ ખુલીને સાફ ના થતું હોય, મળ ખુલીને સાફ મિત્રો ના થતું હોય, પેટમાં કચરો જામેલો હોય તેના કારણે પણ મિત્રો આ મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ મિત્રો થતી હોય છે. ત્યારબાદ મિત્રો એક કારણ એ પણ જવાબદાર છે કે કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરવા બેઠા હોઈએ એ દરમિયાન આ દાંત છે આ રીતે મિત્રો અડી જાય, એટલે કે ચાવવામાં તકલીફ પડે ને જેના કારણે દાંત વાગી જાય તેના કારણે પણ મિત્રો આ મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે. ત્યારબાદ મિત્રો એક કારણ એ પણ જવાબદાર છે કે તીખું તળેલું જો વધારે ખાઈ લો તેના કારણે પણ મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફ થાય છે. પર્સનલ હાઇજીનનું ધ્યાન ના રાખીએ, ઘણા લોકો પ્રોપર બ્રશ ના કરતા હોય જેના કારણે દાંતમાં બેક્ટેરિયા ડેવલપ થતા હોય અને તેના કારણે પણ અવારનવાર મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ મિત્રો થતી હોય છે. આ તો થયા કયા કયા કારણો જવાબદાર છે. હવે એના માટે બેસ્ટ હોમ રેમેડી શું, તો એક બેસ્ટ હોમ રેમેડી મિત્રો તમને બતાવું છું. તો એના માટે જરૂર પડશે 3-4 તુલસીના પાનાની. જી હા મિત્રો, તમારા ઘરે જો તુલસીનો પ્લાન્ટ હોય તો 3-4 પાના તમારે તુલસીના લેવાના છે અને અડધી ચમચી ટર્મરિક, જેને આપણે ગુજરાતીમાં હળદર તરીકે આપણે ઓળખીએ છીએ, તો માત્ર અડધી ચમચી હળદર લેવાની છે અને 3-4 પાના તમારે તુલસીના લેવાના છે. એમાં એક ગ્લાસ જેટલું એટલે કે 300 ml એપ્રોક્સિમેટલી એક ગ્લાસ તમારા ઘરે જે પીવાનું પાણી તમે ગ્લાસ વાપરતા હોય તેની અંદર એક ગ્લાસ પાણી લેવાનું. હવે આ ત્રણેય વસ્તુ, અડધી ચમચી હળદર, 3-4 પાના તુલસીના અને એક ગ્લાસ પાણી, એક તપેલીમાં તમારે ગરમ કરવા, એકદમ ધીમા ફ્લેમ પર, એકદમ ધીમી આંચ ઉપર તમારે ગરમ થવા દેવાનું. લગભગ એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી અને એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગરમ કરવાનું છે. ત્યારબાદ આ ડ્રિંકને ગાળી દેવાનું, ગળણીની મદદથી ગાળી દેવાનું. નીચે કોઈ બીજું એક કન્ટેનર અથવા તમારે પાત્ર રાખવાનું જેથી કરીને તમારું ડ્રિંક ફિલ્ટર થઈ જાય, ગળાઈ જાય. ત્યારબાદ દિવસમાં તમને જ્યારે પણ સમય મળે, સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને દિવસમાં 3-4 વખત આ પાણીથી તમારે કોગળા કરવાના છે. જ્યાં મિત્રો આ ટર્મરિક એટલે કે હળદર અને આ તુલસીના જે પાન છે એ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે, એટલે કે કોઈ પણ જાતનું તમારા મોઢામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન મિત્રો ડેવલપ થયું હોય એને જડમૂળથી દૂર કરે છે. પહેલાના જમાનાની આપણે વાત કરીએ તો આપણા દાદી દાદા કોઈ પણ જગ્યાએ કંઈ વાગતું વાગી જાય તો તેના માટે ટર્મરિક એટલે એન્ટી હિલિંગ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ઘણા બધા ગુણધર્મો ધરાવે છે અને સાથે સાથે જોઈન્ટમાં જો દુખાવો થતો હોય તો પહેલાના જમાનામાં મિત્રો આ ટર્મરિક એટલે હળદરનો લેપ કરતા જેથી કરીને સોજો છે, દુખાવો છે બધું જ દૂર થઈ જતું. તો મિત્રો આ હળદરનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ રહેલું છે. તો તમારે ફક્ત અને ફક્ત આ ડ્રિંકનું 3-4 વખત તમારે કોગળા કરવાના છે. અને બીજો ઉપાય મિત્રો એવો છે કે રાત્રે તમે જેવા સુવા જાઓ ત્યારે તમારે દેશી ગાયનું ઘીની તમારે જરૂર પડશે. જી હા મિત્રો, દેશી ગાયનું ઘી તમારે જે પણ જગ્યાએ તમારા મોઢામાં ચાંદા પડી ગયા હોય તે જગ્યાએ દેશી ગાયનું ઘી આ આંગળીમાં તમારે લેવાનું અને આ રીતે તમારે લગાવી દેવાનું છે. જી હા મિત્રો, રાત્રે સૂતા પહેલા દેશી ગાયનું ઘી લગાવવાનું છે અને સાથે સાથે મેં તમને કીધું કે એ ડ્રિંકનું તમારે કોગળા તમારે દિવસમાં 3-4 વખત તમારે કરવાના છે અને સાથે સાથે ગરમીની અંદર જો અવારનવાર આ મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ થતી હોય તો એના માટે તમારે એક મુખવાસનું તમારે સેવન કરવાનું છે જેથી કરીને તમારા બોડીમાં પિત્તનું પ્રમાણ, એસિડિટીનું પ્રમાણ જો વધી જતું હોય એકદમ કંટ્રોલમાં મિત્રો આવી જશે. તો તમારે એક ચમચી તમારે વરિયાળી લેવાની છે અને લગભગ 5-6
કાળી દ્રાક્ષના તમારે દાણા તમારે લેવાના છે. બંને વસ્તુનું તમારે જમ્યા બાદ તમે મુખવાસ સ્વરૂપે તમે સેવન કરશો ને તો તમારા બોડીમાં એકદમ અંદરથી એસી જેવી ઠંડક થઈ જશે અને પિત્તનું લેવલ એકદમ મિત્રો કંટ્રોલમાં આવી જશે. અને ગરમીની અંદર ખાસ કરીને પિત્તનું પ્રમાણ વધી જાય એના કારણે જ ઘણા બધા લોકોને મિત્રો સમસ્યા સતાવતી હોય છે. તો આ મુખવાસનું સેવન કરવાનું છે અને સાથે સાથે મેં તમને બે ઉપાય કહ્યા. બે ઉપાય માત્ર બે દિવસ તમે કરો છો ને તો જે લોકોને અવારનવાર ગરમીમાં મોઢામાં ચાંદા પડી જવાના, મોઢામાં છાલા પડી જવાની તકલીફ પડતી હોય, ખાઈ પણ ના શકતા હોય, એટલો બધો જો દુખાવો થતો હોય તો માત્ર બે થી ત્રણ જ દિવસમાં તમને સારું એવું પરિણામ જોવા મળશે. સાથે સાથે તમારા ફાઈબર યુક્ત આહારનું તમારે સેવન કરવાનું જેથી કરીને તમારું પેટ છે ખુલીને સાફ થાય, કબજિયાત પણ રહે નહીં. એટલે આ બધું વસ્તુ તમારે ધ્યાન તમારે રાખવાનું છે જેથી કરીને થોડા જ દિવસોમાં મોઢાના ચાંદા આસાનીથી મિત્રો દૂર થઈ જશે. વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોમાં રહેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને શેર કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.